नमस्कार, तो હું નકુમ રોહિત અને સ્વાગત છે તમારા બધાનું આપણી YouTube ચેનલની અંદર। તો આજે આપણે આ વિડિયોની અંદર વાત કરશું કે સરકાર દ્વારા ભરતી કરવામાં આવી રહી છે 2021 દ્વારા જે ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે તેને કહેવાય ને કે GSSSB દ્વારા ભરતી કરવામાં આવી રહી છે। તો તેમાં ભરતી માટે છે જે હેડ ક્લાર્ક માટેની ભરતી કરવાની છે અને તેમનો પગાર રહેશે 31,340 रुपया। तो आज भर्ती की संपूर्ण माहिती आपणे विगतवार चर्चा करी आ वीडियो नी अंदर, पर ते पहला तमे चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं अने साथे साथे बेल आइकन प्रेस पण करी देजो। तो आगळ वात करी आपणे वीडियो नी अंदर कि GSSSB में आवी छे मोटी भर्ती, जेम कहेवाय ने कि हेड क्लार्क ने लईने आवी छे मोटी भर्ती। तो जो एक 2021 की भर्ती में गुजरात गौण सेवा पसंदगी मंडल एट्ले कि GSSSB द्वारा भर्ती 2021 शुरू कर देवामां आवी छे। तेनी अंदर कहेवामां आवे ने कि हेड क्लार्क ने भर्ती करवानी छे जेनो जाहेरात क्रमांक 190/2020-21 जे जाहेरात क्रमांक छे एनी टोटल जग्या 157 जेटली खाली राखवामां आवी छे। तो आगळ वात करीए आपणे भर्ती विशे कि फॉर्म भरवानी तारीख, तो फॉर्म भरवानी शुरू तारीख छे 5/2/2021 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે 6/3/2021 સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો તેમની વેબસાઇટ જે છે ઓજાસ ગુજરાત ઉપર પણ તમે ફોર્મ ભરી શકો છો અને GSSSB.gujarat.government.in જે આ બંને વેબસાઇટ છે તેના પર તમે ફોર્મ ભરી શકો છો અને આ બંને વેબસાઇટમાં વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ સાથે સાથે આપી દઈશ। તો જોઈએ હવે કે અલગ અલગ વિભાગમાં ભરતી કરવાની છે। તો પહેલો વિભાગ છે कृषि खेडूत कल्याण और सहकार विभाग, तेनी अंदर भर्ती में बात करिए कि बगायत नियामक की कुल जगह 6 रखी है और मत्स्य उद्योग कमिश्नरशी कचेरी में कुल जगह जेटली के 12 जेवी राखवामां आवी छे जे तमे एमां जोई शको छो। त्यारबाद जोईए हवे कि आरोग्य और परिवार कल्याण विभाग द्वारा पण भर्ती करवामां छे जेमां कामदार राज्य વીમા યોજનાની કુલ 9 જેટલી જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે અને નિયામક શ્રી આયુષની કચેરીમાં ટોટલ 15 જેટલી જગ્યા ખાલી રાખવામાં આવી છે। ત્યારબાદ હવે વાત કરીએ આગળ આપણે કે જોઈએ હવે કમિશનર શ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે કુલ જગ્યા ટોટલ 4 જેટલી રાખવામાં આવી છે અને તબીબી શિક્ષણ અને સંશોધન કચેરીની કુલ જગ્યા ટોટલ 53 જેટલી ખાલી રાખવામાં આવી છે। તો હવે જોઈએ આગળ વાત કરીએ કે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ ભરતી કરવાની છે। તો તેની અંદર વાત કરીએ આગળ કે અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરીની કુલ જગ્યા ટોટલ 12 જેટલી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ જોઈએ હવે આગળ કે ગૃહ વિભાગની અંદર ભરતી છે તેમાં ડાયરેક્ટ જનરલ હોમગાર્ડની કુલ જગ્યા 8 જેટલી બહાર પાડવામાં આવી છે। તો પછી ત્યારબાદ જોઈએ કે નિયામક કચેરીના નિયામક નાગરિક સંરક્ષણ કુલ જગ્યા ટોટલ 2 જેટલી બહાર પાડવામાં આવી છે અને ત્યારબાદ જોઈએ કે નિયામક શ્રી નશાબંધી અને આબકારીની કુલ જગ્યા ટોટલ 7 જેટલી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ જોઈએ કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરીની કુલ જગ્યા 15 જેટલી બહાર પાડવામાં આવી છે અને સાથે સાથે જોઈએ કે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ ભરતી છે જેની અંદર કમિશનર શ્રી વાહન વ્યવહાર નિગમ કચેરીની અંદર ટોટલ 12 જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ જોઈએ કે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ભરતી કરાશે। તો તેની અંદર વાત કરીએ આપણે કે મુખ્ય વિદ્યુત નિરક્ષક કચેરીની કુલ જગ્યા ટોટલ 2 જેટલી ખાલી રાખવામાં આવી છે। તો આ બધેનો ટોટલ પગાર ધોરણ છે 31,340 રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ હવે આપણે કે લાયકાત શું જોઈએ છે કે લાયકાત ગ્રેજ્યુએટ પ્લસ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવું જોઈએ। ત્યારબાદ ઉંમર મર્યાદાની અંદર વાત કરીએ આપણે 1/3/2021 રોજ 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ અને અન્ય છૂટછાટો કેટેગરી વાઇઝ તમને મળવાપાત્ર થશે। તો પરીક્ષા ફી વિશે વાત કરી લઈએ કે જનરલમાં આવતા હોય તેના માટે 100 રૂપિયા પરીક્ષા ફી આપવાની રહેશે અને ત્યારબાદ જોઈએ મિત્રો આગળ
કે જે પરીક્ષાની ફ્રી કે માફીજી છે તેમના માટે મિત્રો એસસી એસટી ઓબીસી ઈબીસી પીએચ અને એક સર્વિસમેન જે હોય એ બધાને ફ્રી માફ કરવામાં આવશે તથા તમામ કેટેગરી માટે ફ્રી ભરવાની રહેશે નહીં। તો ત્યારબાદ જોઈએ હવે તો આગળ વાત કરીએ કે જાહેરાત ક્રમાંક। જાહેરાત ક્રમાંક 190માં લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ એક એની અંદર મિત્રો ઓએમઆર પદ્ધતિથી 200 ગુણનો અને સમય 2 કલાકનો આપવાનો રહેશે। તો ત્યારબાદ વાત કરીએ આપણે હવે કે ભાગ એકની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના ધોરણે કેટેગરી વાઇઝ ભરતી થવાની રહેશે તથા જગાના 3 ગણા ઉમેદવારોને ભાગ 2ની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ બોલાવવામાં આવશે। કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે ભાગ 2 કુલ 100 ગુણ અને સમય 1 કલાક 30 મિનિટનો આપવામાં આવશે। તો ત્યારબાદ જોઈ શકો છો કે મિત્રો તમને જે કોષ્ટક છે એની અંદર એ કે લેખિત કસોટી ઓપ્ટિકલ માર્ક એટલે કે ઓએમઆર પ્રશ્નપત્ર 200 ગુણનું 2 કલાકમાં હશે તેમાં આવી રીતનું પૂછવામાં આવશે જેની અંદર કહેવાય ને કે તમારે 80 માર્કના જો છે મિત્રો જે 1 કલાક અને 20 મિનિટમાં ટોટલ સમયગાળો રહેશે તો 80 મિનિટમાં તમારે સામાન્ય જ્ઞાનમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃત બંધારણ સામાજિક વિજ્ઞાન મિત્રો બેઝિક વિજ્ઞાન પર્યાવરણ અને વહીવટી જેવા અને યોજનાઓ પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા 80 ગુણમાં પૂછવામાં આવશે। ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય 50 ગુણનું આપવાનું રહેશે અંગ્રેજી વ્યાકરણ 40 ગુણનું અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગના 30 ગુણ એટલે કે ટોટલ 200 ગુણની પરીક્ષા હશે ને તમારે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય તમને મળવાપાત્ર થશે। તો ત્યારબાદ હવે જોઈએ મિત્રો આગળ અને ભાગ 2 જે છે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી એટલે કે કોમ્પ્યુટરની કાર્યદક્ષ કસોટી પેપર 2 જે 100 માર્કનું હશે અને 1 કલાક 30 મિનિટ સમય મળશે તેની અંદર તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટમાં 30 માર્ક છે અને ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટમાં 20 માર્ક છે તેનો 1 કલાક અને 30 મિનિટ તમને ટાઈમ આપવામાં આવશે। તો ત્યારબાદ જોઈએ હવે આગળ આપણે કે તમને આ વિડીયોની વધારે માહિતી જોતી હોય તો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો અને ટેલિગ્રામ ચેનલની અંદર અમે આ વિડીયોને લગતી માહિતી મોકલતા રહીશું તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતા અમે પ્રશ્ન જવાબ આ ટેલિગ્રામ ચેનલની અંદર અવારનવાર પોસ્ટ કરતા રહીએ છીએ। તો તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી બધા માહિતી મેળવી શકે। તો અમારી ચેનલની અંદર ખેડૂતો માટેની તમામ તથા ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો અમે આ ચેનલ દ્વારા અવારનવાર મોકલતા રહીએ છીએ। તો અમારી ચેનલને તમે આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે સાથે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો જેથી હું અવારનવાર નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌપ્રથમ નોટિફિકેશન તમને મળતી રહે। તો મળીએ આપણે નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય।